साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે આમ આદમી પાર્ટીના પ્રચાર અર્થે દિલ્હીના નાયક મુખ્યમંત્રી સિસોદિયાએ હિંમતનગર તલોદ બાદ રાત્રિના પ્રાંતિજ ખાતે જાહેર સભા સંબોધી હતી। વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી ઝુંબેશની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે। ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે। હાલમાં દેશમાં દિલ્હી તેમજ પંજાબમાં આમ આદમી પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ પગપેસારો થાય તેવા હેતુથી આમ આદમી પાર્ટી કામે લાગી ગઈ હોય તેમ લાગે છે। દેશના પાટનગર દિલ્હી સરકારના ડેપ્યુટી સીએમ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પ્રચાર પ્રસાર અર્થે ગુજરાતમાં આવેલ છે। તેમણે હિંમતનગર તલોદ અને રાત્રે પ્રાંતિજમાં જાહેર સભાને સંબોધી હતી। પ્રાંતિજ શેઠ પીએનડાર હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલ જાહેર સભામાં સ્ટાર પ્રચારક ઈસુદાન ગઢવીએ સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે હવે ગુજરાતમાં પ્રવર્તમાન અસહ્ય મોંઘવારી અને ભારતીય જનતા પાર્ટી બેલગામ વહીવટનો અંત આણીને પરિવર્તન લાવવાનો સમય આવી ગયો છે। આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવશો તેવી અપીલ કરીએ છીએ। મનીષ સિસોદિયાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સરકાર બનશે તો અમે મફત શિક્ષણ, મફત વીજળી બિલ તેમજ મહિલાઓના ખાતામાં દર મહિને રૂપિયા 1000 તેમજ બેરોજગાર લોકો અને યુવાનોના ખાતામાં રૂપિયા 3000 નાખીશું, 10 લાખ બેરોજગાર યુવાનોને નોકરી આપીશું તો આગામી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા વિનંતી કરી હતી। પ્રાંતિજ તાલુકાના અલ્પેશ પટેલ, નિખિલ પટેલ વગેરે જાહેર સભાના આયોજનમાં સહયોગ આપ્યો હતો। રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। आपके ऊपर आरोप लगाया है वो दारू का अंकर का। बीजेपी सरकार दिन रात झूठ बोल रही है क्योंकि गुजरात में जिस तरह से आम आदमी पार्टी का, अरविंद केजरीवाल जी का, और जो राजनीति दिल्ली में हो रही है, पंजाब में हो रही है, काम की राजनीति, उसका प्रभाव बढ़ रहा है। वैसे वैसे भारतीय जनता पार्टी रोज़ नए झूठे आरोप लगाती है। इनके पास CBI है, इनके पास में सब है, जाँच नहीं करवा रहे, बस झूठे आरोप लगाते रहते हैं TV पे बैठ के। मैं कहता हूँ गुजरात में सरकारी स्कूल बनाए हो तो बताओ। मेरा BJP पे आरोप है कि इन्होंने गुजरात में सरकारी स्कूल नहीं बनवाए। मेरा BJP पे आरोप है कि इन्होंने 27 साल में यहाँ का हेल्थ सिस्टम बर्बाद कर दिया, अस्पताल सिस्टम बर्बाद कर दिया। मेरा BJP पे आरोप है कि ये और इनके दलाल मिल के गुजरात के नौजवानों का भविष्य बर्बाद कर रहे हैं। यहाँ पेपर लीक कराते हैं और दलाली खाते हैं और लोग सुसाइड करने पर मजबूर हैं, लोगों की शादियाँ तक नहीं हो रही हैं। ये भारतीय जनता पार्टी इस बात का जवाब दे। भारतीय जनता पार्टी इस बात का जवाब दे कि 27 साल से वो गुजरात में सत्ता में है, उसने महंगाई को रोकने के लिए क्या किया, उसने स्कूल अस्पताल के लिए क्या किया, रोजगार के लिए उसने क्या किया, इन बातों के जवाब दे, झूठ बोलना बंद करें। आपके गुजरात और दिल्ली में शिक्षण का क्या फर्क है? गुजरात में तो है ही कहाँ। पहली बार अमित शाह जी स्कूल आए क्योंकि लोगों ने कहा हमें अपने बच्चों के लिए स्कूल चाहिए, ऐसी राजनीति लेकर आएंगे तो पहली बार अमित शाह जी स्कूल में